એક ભાગીદારે બીજા ભાગીદારે નોટિસ આપવી જોઈએ એમાં મૌખિક નોટિસનો પણ સમાવેશ થાય પરંતુ બીજા ક્લોઝમાં એવું કહેવું જોઈએ કે ભાઈ રજિસ્ટ્રેડીથી અથવા તો જાહેર ખબરથી પબ્લિક નોટિસ આપીને પત્રમાં પબ્લિક નોટિસ આપીને પણ એ ભાગીદારી છૂટી કરાય એવો બીજો ક્લોઝ છે એનો મતલબ એ થયો કે જ્યારે ભાગીદારી કે ભાગીદાર પેઢીમાંથી છૂટો થતો હોય કે છૂટો કરવામાં આવતો હોય તો એવા સંજોગોમાં લેખિત નોટિસ આપવું જોઈએ એનું એવું અર્થઘટન થાય એટલે કે જ્યારે એક ક્લોઝમાં આપણે અધૂરું હોય તો બીજા ક્લોઝમાં પણ એનાથી કાયદો સંપૂર્ણ બનતો હોય છે એટલે જ એ અગત્યનું છે કે કાયદો આખો એટ હોલ વાંચવો જોઈએ તો જ એનું શબ્દ નિરૂપણ કાયદેસર રીતે અને યોગ્ય થાય ત્રીજું છે અર્થઘટનનો નિયમ છે એ અધઘટન અસરકારક અને કાર્યયોગ હોવું જોઈએ ઇન્ટરપ્રિટેશન મસ્ટ બી ઇફેક્ટિવ એન્ડ વર્કેબલ્સ એટલે કાયદા કે કાયદાની જોગવાઈનું અદઘટન સમગ્રકારક અને કાર્યયોગ્ય હેતુ જોઈએ અર્થઘટનનો આ બેઝિક સિદ્ધાંત છે કે જ્યારે પણ કોઈપણ બાબતનું કોઈ કાયદાનું જ્યારે અધઘટન કરવામાં આવતું હોય છે ત્યારે એ નિયત છે કે અદઘટન એવું ન હોવું જોઈએ કે જેનાથી કાયદો નકામો બની જાય કોઈ પણ કાયદાને અદાલતે એ રીતે અધગન કરવું જોઈએ કે કાયદાની જોગવાઈઓ અમલ થાય કાયદો તેનો તેજ રહે કાયદાને બિનઅમલી બનાવવા માટેનો કે નિરથક બનાવવાનો કાયદા અદાલતનો હેતુ હોવો ન જોઈએ કે ન્યાયનો હેતુ હોવો ન જોઈએ બને ત્યાં સુધી કોઈ પણ કાયદો હોય તેનો અમલ વ્યાજબી રીતે સક્ષમ રીતે થાય એ તો જોવાની અદાલતની ફરજ છે એટલા માટે સૂત્ર છે કે કાયદાના શબ્દોને બુદ્ધિગમ્ય અર્થ મળે તેવું તેનું અધગનન થવું જોઈએ સામાન્ય રીતે કાયદો બંધારણીય અને તેની વૈધાનિક હેસિયતમાં ઘડતો હોવાનું અનુમાન કરવામાં આવે છે કાયદાનું વલણ કાયદો કે કાયદાની જોગવાઈઓને અચોક્કસતા બદલ વ્યર્થ જાહેર કરવાનું હોતું નથી સામાન્ય રીતે દરેક કાયદો કાર્યયોગ જ હોય છે અદાલતે દરેક કાયદો કાર્યયોગ જ હોય એ રીતે તેનો હેતુ સિદ્ધ થાય તેવું અદઘટન કરવું જોઈએ કાયદોનો સ્પષ્ટ હેતુ નિષ્ફળ બનાવવાનું કોઈ પણ અદઘટન અદાલતે કરવું જોઈએ નહીં જ્યારે બે અદઘટનો વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે અદાલત ફરજ બને છે કે કાયદાનો અમલ અસરકારક રહે એ રીતે કોઈપણ નિયમોનું કોઈ પણ કાયદાઓનું કોઈપણ અધિનિયમનું કોઈ પણ વિનિમયનું અધગણન કરવું જોઈએ એટલે કે બને ત્યાં સુધી કાયદો અસ્તિત્વમાં રહે કાયદાની જોગવાઈ અસ્તિત્વમાં રહે એ રીતે અદાલતેની ફરજ બને છે કે તેણે આવી રીતે જ અધગણન કરવું જોઈએ એનાથી બહાર અધગણન કરવું જોઈએ નહીં અર્થઘટનનું સ્વીકારવું જોઈએ કે જેનાથી કાયદોનો હેતુ સ્પષ્ટ થતો હોય અદાલતની ફરજ કાયદાએ અર્થપૂર્ણ જીવન આપવાની છે દાખલા તરીકે સમયમર્યાદાનો કાયદો એક અગત્યનો કાયદો છે કોઈ પણ દાવો કોઈ પણ અપીલ કોઈપણ રિવિઝન એ નિયત સમયમર્યાદામાં તકરારી પક્ષકારે અદાલતમાં દાખલ કરવું જોઈએ એના માટે લિમિટેશન એક્ટ અમલમાં આવ્યો હવે હાલનો જે લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેસઠનો છે એ પહેલાંનો લિમિટેશન એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે અપીલ કે કોઈ હુકમ કે હુકમના સામે જ્યારે અપીલ કે રિવિઝન કરવામાં આવતી હોય છે ત્યારે જ્યારે એ સર્ટિફાઈ નકલ મેળવવા માટેનો જે સમય જાય છે એ બાદ આપવામાં આવતો નહોતો પરંતુ કાયદા પંચની ભલામણના આધારે નવા કાયદામાં સ્પષ્ટીકરણમાં એક્સપ્લેનેશનમાં એ ઉંમરમાં આવ્યું કે જ્યારે પણ અદાલત કોઈ હુકમ કે હુકમનામું કરે છે ત્યારે જો પક્ષકારને સર્ટિફાઈડ કોપી માટે અરજી કરી હોય અને એને પરત મેળવવાનો જે તારીખ હોય એ બંને વચ્ચે જે સમય ગયો હોય એ સમય બાદ આપવો જોઈએ એ એક્સપ્લેશનમાં આપેલું તેમ છતાં પણ બુંબઈની વડી અદાલતે અને ઓરિસ્સાની વડી અદાલતે આ એક્સપ્લેનેશન ધ્યાનમાં નતું લીધું અને જ્યારે પક્ષકાર સર્ટિફાઈડ કોપી લેવા માટે પ્રમાણિત નકલ લેવા માટે જ્યારે અદાલતમાં અરજી કરે છે અને એ અરજી કર કર્યા પછી એ પ્રમાણિત નકલ મેળવવામાં દાખલ થઈ કે દસ દિવસ કે પંદર દિવસ જાય છે તો દસ કે પંદર દિવસનો સમય એને મજરે આપવામાં આવતો નહોતો અને મુંબઈની હાઈકોર્ટે અને ઓરિસ્સાની હાઈકોર્ટે સ્પષ્ટ ના પાડી દેલી કે આવા સંજોગોમાં એ એક્સપ્લેશન હેતુ નથી વિધાનસભાનો એ હેતુ નથી કારણ કે ને સમયમાં જ એ એ દાવો કે અપીલ દાખલ કરવી જોઈએ આવો કોઈ સમય બાદ ન મળે પરંતુ સર્વોચ્ચ અદાલતે બહુ સરસ ચુકાદો આપ્યો અને એમણે નક્કી કર્યું કે ના આવા સંજોગોમાં અરજદારને હુકમ કે હુકમનામે નકલ લેવા માટે અથવા તો અદાલતનો કોઈપણ હુકમ લેવા માટે જે સમય જાય એ સમય બાદ આપવો જોઈએ એ અદાલતે સ્પષ્ટ કર્યું અને એ માન્ય કર્યું કે અદાલતે સિદ્ધાંત આપતી વખતે એવું સ્પષ્ટ કર્યું કે આ અમને આનંદની વાત થાય છે કે કાયદાનું આવું અદઘન કરતી વખતે પક્ષકારને ન્યાય મળે અને અમે પણ લો કમિશનનો જે અભિપ્રાય હતો લો કમિશને જે ભલામણ કરેલી એને ધ્યાનમાં રાખ્યું બીજું લિમિટેશન એક્ટમાં જે સુધાર એમેન્ડમેન્ટ કરીને એક્સપ્રેશન કલમ બારમાં મૂકવામાં આવ્યું એક્સપ્રેશનમાં ધ્યાનમાં રાખ્યું અને સમગ્ર રીતે જોતા અમે એ નિર્ણય ઉપર આવીએ છીએ કે આવા સંજોગોમાં પક્ષકારને હુકમ કે હુકમનામી નકલ લેવા માટે જે સમય જાય એ સમય એ લિમિટેશન મર્યાદામાં ઘણો જવું જોઈએ એ સમય અંધો કોન્ટ્રરી બાદ આપવો જોઈએ અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આજે પણ એટલો અસરકારક છે અને જ્યારે પણ પક્ષકારને કોઈ અરજી હુકમનામું કે હુકમ નકલ લેવા માટે કરી હોય અને એમાં જે જે સમય જાય એ સમગ્ર સમયે એને બાદ આપવામાં ભલે છ મહિના જાય કે બે મહિના જાય કે મહિનો જાય કે પંદર દિવસ જાય સમગ્ર બાબત એ જેન્યુન બાબત હોવાથી એટલો સમય આપવો પડે છે કારણ કે ખાસ કરીને અપીલ અને રિવિઝનમાં તો ઘણો સમય મર્યાદિત હોય છે અમુક બાબતોમાં ત્રીસ દિવસમાં અરજી કરવાની હોય છે અમુક બાબતમાં નેવું દિવસમાં અપીલ કરવાની હોય છે તો આ સંજોગોમાં જો નેવું દિવસ અથવા તો ત્રીસ દિવસ એ સર્ટિફિક કોપી લેવામાં સમય જતો રહે તો એને જે અધિકાર છે એ અધિકાર ઉપર એને અપીલ કરવાનો જે અધિકાર છે એ માર્યો જાય તો આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે બહુ સરસ ચુકાદો આપ્યો અને એણે રૂલિંગ આપતા કીધું કે અમને જણાવતા આનંદ થાય છે કે લો કમિશનને જે ભલામણ છે એનો આ કાયદા સ્વીકાર કરેલો છે અને વધારામાં જે એમેન્ડમેન્ટ કરીને જે એક્સપ્લેશન્સ મૂકવામાં આવ્યું એને પણ અમે નોંધ લીધી છે અને સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને હવે અમે નિષ્કર્ષ ઉપર આવીએ છીએ કે આવા સંજોગોમાં અરજદારને જેટલો સમય અદાલતમાં આ સર્ટિફાઈડ કોપી લેવા માટે મળી હોય એટલો તમામ સમય બાદ આપવો જોઈએ અને જેને લઈને એ ન્યાય આપી શકાય અને પોતે અપીલ કે રેફરન્સ સમયમાં કરી શકે ચોથો જે મૂળભૂત સિદ્ધાંત છે એને અધઘટન માટે સ્પષ્ટ અર્થનો અમલ કરવો જોઈએ પ્લેન મિનિંગ મસ્ટ બી ગિવન ઇફેક્ટ અધઘટનનો આ એક મૂળભૂત સિદ્ધાંત છે કે જ્યારે કોઈ પણ બાબતનો કે કોઈ પણ નિયમોનું કે કોઈપણ કાયદાનું અદઘટનનો પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે અર્ઘટન માટે અદાલતે સ્પષ્ટ અર્થનો અમલ કરવો જોઈએ એટલે કે અર્ધઘટનો એ પણ મૂળભૂત સિદ્ધાંત છે કે કાયદાના શબ્દો જ્યારે સ્પષ્ટ અને અસદિગ્ધ હોય જ્યારે કોઈ નિયમ જ્યારે કોઈ કાયદો જ્યારે કોઈ જીઆર અથવા કઈ સરકારના આદેશ સ્પષ્ટ હોય અસગિત હોય ત્યારે એને વખતે એ સરકારના ઈરાદાને અથવા તો વિધાનગૃહના ઇરાદાને ધ્યાનમાં રાખીને જ અદાલતે સિમ્પલ રીતે સ્પષ્ટ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ એટલે કે જ્યારે શબ્દોનો એક જ ચોખ્ખો અને સ્પષ્ટ અર્થ થતો હોય ત્યારે તેના પરિણામોનો વિચાર કર્યા વગર અદાલતે તેમજ તેનો જ અમલ કરવો જોઈએ શું પરિણામો આવશે એ ઉપર લક્ષ્ય ના રાખવું જોઈએ જ્યારે બાબત સ્પષ્ટ હોય અસગ ન હોય તો આ સંજોગમાં એ અદાલતની ફરજ બને છે કે એના પરિણામો શું આવશે એની પરવા કરાવીના ગમે તેવા પરિણામો આવે પણ જ્યારે કોઈ બાબત માટે એક નિયમ બનાવવામાં આવ્યો હોય તો એ નિયમ માટે અદાલતની ફરજ બને છે કે એ નિયમનું પાલન થાય અને સરકારની કે વિધાનગૃહોની ઈચ્છાનું પ્રતિબિંબ છે એ એમાં પડે અને એ વેરીફાઈ ન જાય એ જોવાની અદાલતની ફરજ છે એટલે કે જ્યારે જ્યારે અદઘટન માટે સ્પષ્ટ અર્થનો અમલ કરવાનો હોય ત્યારે એવા સ્પષ્ટ અર્થને અદાલતે વળગી રહેવું જોઈએ એમાં અન્ય રીતે એ જોગવાઈનું અધગનન કરવું ન જોઈએ પ્રિય કાઉન્સિલે પણ એક કેસમાં સૌદો આપતા જણાવેલ છે કે કાયદાની ભાષાને તેના અર્થ આપતી વખતે કાયદાની નીતિ કે તેમાંથી ઉત્પન્ન થતાં હાનિકારિક પ્રેમો વિશે અદાલતે રસવાની જરૂર જરૂર નથી સ્પષ્ટ અર્થનો અમલ કરવાનો આ નિયમ મહેસૂલ અને તેમજ શિક્ષામાં કાયદાનો પણ લાગુ પડે છે મહેસૂલના જે કાયદાઓ છે અથવા તો દંડનાત્મક કાયદાઓ છે પિનલ લો છે એને પણ આ લાગુ પડતા હોય છે કારણ કે એમાં સ્પષ્ટ જોગવાઈ જ કરવામાં આવી હોય છે કારણ કે એ કર ભરવાનું થતું હોય તો તેના ગમે તેટલી તાત્કાલિક થતી હોય કોઈ વ્યક્તિની કાયદેસર કર ભરવાની જવાબદારી થતી હોય કાયદા મુજબ હવે એ જવાબદારી માટે એને ગમે તેવું નુકસાન થતું હોય પોતાની મિલકત વેચીને પણ એને કર ભરવો પડે કાયદાનો સ્પષ્ટ હેતુ છે એમાં પછી નીતિને ના જોવાય અદાલતે કારણ કે આવું ના હોય તો પછી ગવર્મેન્ટની રેવન્યુ અટકી જાય ગવર્મેન્ટ ઘણા બધા કલ્યાણકારી યોજનાઓ બનાવતી હોય છે તો એ બધી અટકી જાય એટલા માટે જ મહેસૂલી બાબતો હોય કરની બાબતો હોય પિનલ બાબતો હોય એમાં કોઈ નીતિમાં એના પરિણામ શું આવશે કે ભાઈ દંડ એટલો બધો થયો છે એના ટેક્સ એટલો બધો આવ્યો છે કે વ્યક્તિને આખું ગરબર ખરી વેચવી પડશે એનું શું હાલત થશે એવું વિચારવાની જરૂર નથી એટલે આ સંજોગોમાં એની કર ભરવાની જવાબદારી છે એટલે કર ભરવું જ જોઈએ એમાં પછી એ એ ગમે તે વેચીને કર ભરે અથવા તો એ નીતિમાં એને શું થશે એ અદાલતે વિચારવાની જરૂર નથી એને કર ભરવાનું છે તો એને કર ભરવું જોઈએ હવે કઈ રીતે કર ભરે છે એનો પ્રશ્ન છે પાંચી બાબત છે કાયદે નીતિ અને હેતુઓનો સુસંગત રહીને અર્થઘટન થવું જોઈએ આ ઘણો અગત્યનો સિદ્ધાંત છે અદઘટન માટેનો કે જ્યારે જ્યારે અદાલત સમક્ષ કોઈ પણ બાબત પરતવે કોઈપણ હકીકત પરતવે પોતા સમક્ષ કોઈ તકરાર કે વિવાદ આવે ત્યારે કાયદો લાગુ પડતી વખતે એ કાયદાનું અદઘટન એ રીતે કરવું જોઈએ કે કાયદાની નીતિ અને હેતુઓને સુસંગત રહીને અદઘટન અદાલતે કરવું જોઈએ કન્સ્ટ્રક્શન શુડ બી ઇન એકોર્ડન્સ વિથ ધ પોલિસી એન્ડ ઓબ્જેક્ટ ઓફ ધ સ્ટેચ્યુટ્સ આપણે હમણાં જોયું કે વિધાનગૃહો જ્યારે કોઈપણ કાયદો બનાવે છે ધારાગૃહો જ્યારે પણ નિયમો બનાવતી હોય છે ત્યારે એની અમુક નીતિ હોય છે નીતિને અમલમાં મૂકવા માટે આપણે હમણાં જોયું કે વેલફેર સ્ટેટની ભાવના આપણે સ્વીકારી છે ગવર્મેન્ટનું કાર્ય માત્ર હવે દેશનું રક્ષણ કરવું અને તે માટે કરવેરા ઉઘરાવા એ બે બાબત પૂરતું નથી બીજા વર્ષ બીજા વર્લ્ડ વોર પહેલાં બધી દરેક રાજ્યોની આ ભાવના હતી કે ભાઈ આપણે કરવેરા ઉઘરાવો અને રાજ્ય કરો બીજી સરકારની ઈચ્છા ઇન્ટરેસ્ટ નહોતો બીજી બાબતોમાં પણ આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર આપણે જોયું કે બીજા વિશ્વ યુદ્ધ પછી પણ લોકોને મોટા મોટા જે વિકસિત દેશો હતા એમાં અમેરિકા બ્રિટન કેનેડા ફ્રાન્સ રશિયા જાપાન ચાઈના આ બધા જે વિકસિત દેશો હતા એને પણ ખ્યાલ આવ્યો કે યુદ્ધ એ જ કલ્યાણ નથી હવે જો પ્રજાજનોને આગળ લાવી હોય પ્રજાજનોનું કલ્યાણ કરવું હોય તો એના માટે એ કલ્યાણ રાજની ભાવના પોલીસ રાજ્ય છોડી દેવું પડશે અને કલ્યાણ રાજની ભાવના અમલ મૂકવું પડશે અને એટલા માટે જ કલ્યાણ રાજની ભાવનાને અમલ મૂકવા માટે લોક ઉપયોગી બાબતો મૂકવા માટે સરકારે ઘણી બધી પોલિસીઓ નીતિઓ નક્કી કરવામાં આવતી હોય છે અથવા તો નર્મદા બંધ છે સિંચાઈ માટેના નિયમો છે કૃષિ માટેના જે પોલિસી છે આ બાબતોને અમલ કરવા માટે ઘણા બધા નિયમો બનાવવા પડતા હોય છે તો અદાલત જ્યારે નિયમો જ્યારે અમલમાં મૂકે છે ત્યારે એ તકરાર અંગેનો બાબત કે સંઘર્ષ થતો હોય છે અને અદાલતે એમાં નિર્ણય કરવાનો હોય છે તો આ બાબતોમાં અદાલતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો એના માટે આ જે પાંચમો જે મૂળભૂત સિદ્ધાંત છે એ ઘણો કામમાં આવતો છે એમાં એવું છે કે જ્યારે કોઈ બાબત પરતે કોઈ પોલિસીની બાબત પરતે જ્યારે કાયદો સરકારે બનાવ્યો હોય અને તેનો અદગટનો પ્રશ્ન આવે ત્યારે એ અદાલતની એ ફરજ છે કે કાયદાની નીતિ અને હેતુઓ હેતુઓને સુસંગત રહીને કાયદાની શું નીતિ હતી વિધાનગૃહની શું નીતિ હતી એને સુસંગત રહીને હંમેશા અદાલતે નિર્ણય આપવો જોઈએ અથવા તો કાયદાનું અદઘટન કરવું જોઈએ જો એનાથી વિપરીત જી કરવામાં આવે તો કાયદાનો આખો હાર્દ માર્યો જાય અદાલતનું કાર્ય કાયદાને અમલ મૂકવાનો છે કાયદાનો અસરકારક બનાવવાનો છે એને નાબૂદ કરવાનો હેતુ હતું નથી અર્દઘટ એ રીતે કરવું જોઈએ કે કાયદાની અસરકારકતા રહે અને કાયદો જે છે એ રીતે તેનો અમલમાં રહે તે જોવાની ફરજ પણ એ અદાલતની છે અને એટલા માટે જ આ જે પાંચમો જે આધારભૂત નિયમ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે કાયદાની નીતિ અને તેના હેતુઓને ઓબ્જેક્ટ એમ એન્ડ ઓબ્જેક્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઓર લેજિસ્લેશન મસ્ટ બી લુક આઉટ બાય ધ કોર્ટ્સ ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ કોર્ટ્સ એ અદાલતની ફરજ છે કે જ્યારે પણ કોઈ બાબતનું અર્થઘટન કરવામાં કોઈ નિયમોનું કોઈ કાયદાઓનું કોઈ વિનિયોગનું જ્યારે અર્થઘટનનો પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે કાયદાના ઘડનારાનો સરકારનો કયા હેતુ હતો શેના માટે ઘડ્યો છે કાયદો શું ઓબ્જેક્ટ હતા શું ઉદ્દેશો હતા આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એનો ઇન્ટરપ્રિટેશન કરવામાં છે એટલા માટે કહેવામાં છે અર્થઘટનનો સામાન્ય નિયમ એવું છે કે અદાલતે અર્થઘટન કરતી વખતે ધારાસભાના ઇરાદો અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ધારાસભાનો ઇરાદો કાયદાના શબ્દોથી જ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થયેલા હોય છે જો કાયદાના શબ્દોથી ધારાસભાનો ઇરાદો વ્યક્ત થતો ન હોય તો ત્યારે ત્યારે કાયદાનો હેતુ તેનું કાર્યક્ષેત્ર તેમજ અર્થઘટનના નિયમોની મદદથી ધારાસભાના ઈરાદો જાણી શકાય છે એટલે જ્યારે જ્યારે ધારાગૃહો વિધાનગૃહો કાયદો બનાવે છે ત્યારે એમાં સ્પષ્ટતા જ હોય છે એના શબ્દોમાંથી જ એનો ઈરાદો સ્ફલિત થતો હોય છે અને કાયદો સેના માટે છે સેના માટે અમલમાં મૂક્યો છે એ બાબત ઘણી સ્પષ્ટ હોય છે સરકારનું ઘણું સ્થાન હોતું જ નથી પરંતુ તેમ છતાં પણ કોઈક સમયે કોઈક નિયમમાં કોઈ કાયદામાં સરકારનો અથવા તો વિધાનગૃહોનો ઈરાદો સ્પષ્ટ ના થતો હોય તો આવા સંજોગોમાં અદાલત એ ફરજ બને છે કે એણે શબ્દોની પહેલે પાર જઈને જેને આપણે કાયદાના અદઘટનનું બહુ સરસ અદઘટન કરીએ અને કન્સ્ટ્રક્શન કહીએ છીએ આપણે ઇન્ટરપ્રિટેશન અલગ બાબત છે અને કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટ્રેચ્યુટ એટલે અદાલત તે કાયદાના નિષ્પક્ષ શબ્દમાં પ્રાણ પૂરવું જોઈએ એવું કાયદાનું નિરૂપણ થાય અને અદાલતની ફરજ છે અદાલત હંમેશા જે કાયદાના નિષ્પ્રાણ છે એને દેહને એ પ્રાણ મૂકવાનું કાર્ય એ આપે છે જ્યાં સુધી અદાલત એને અમલમાં મૂકતો નથી ત્યારે અગત્યનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી પરંતુ કોઈપણ કાયદાને અમલમાં મૂકવા માટે અદાલત જ્યારે એનું પ્રાણ પૂરે છે એમાં જ્યારે શબ્દોમાં એ પ્રાણ આપે છે ત્યારે એને આપણે અર્થઘનન કર્યું છે એવું કહેવાય એ અર્ગઘન રીતે કરે છે અથવા તો કન્સ્ટ્રક્શન રીતે પણ એ કાયદાનું નિર્માણ કરતી હોય છે તો જ્યારે જ્યારે વિધાનગૃહનો ઈરાદો સ્પષ્ટ ના થતો હોય ત્યારે કાયદાની અદાલતની ફરજ છે એ કાયદાને પહેલે પાર જઈને પણ એવા સંજોગોમાં વિધાનસભાનો ઇરાદો જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ